शहेरना समातड़ाव शहीद बाग तेमज राष्ट्रध्वजनी वोर्ड नंबर 2 कांग्रेस द्वारा मांगणी करवामां आवी छे। वडोदरा शहेरने स्मार्ट सिटी बनावाना भागरूपे शहेरमांथी घणा विस्तारोमां गरीबोना काचा पाका आवासोने दूर करवामां आव्या हता। जेमाना एक समातड़ाव नजीक उपर गरीबोना आवासो हटावी त्यां मोटा बाग माटे वडोदरा महानगरपालिका द्वारा जमीन उपर फेन्सिंग करवामां आवी हती। अही वर्ष 2017 ની 14મી ઓગસ્ટના રોજ રાજ્યના સીએમ દ્વારા ઊંચો તિરંગો જે તે સમયે ફરકાવવામાં આવ્યો હતો, સાથે જ શહીદ વન નામના પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી, જે વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની એક શાન સમા હતો। પરંતુ ત્યારબાદ રાષ્ટ્રધ્વજ 2 વાર ફાટી જતા ઉતારી લેવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી અહીં રાષ્ટ્રધ્વજ નથી અને ના તો શહીદ વન પ્રોજેક્ટ તૈયાર થયો છે। આ બધા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જવાબદાર હોવાના આક્ષેપ સાથે આજ રોજ શહેરના વોર્ડ નંબર 2 કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે શહીદ દિન નિમિત્તે શહીદ વન તેમજ રાષ્ટ્રધ્વજની માંગણી કરી હતી। તંત્રની નિષ્કાળજી અને જાળવણીના અભાવે અહીં ટેન્ક મૂકવામાં આવી છે, પરંતુ આસપાસ ગંદકી તથા ઝાડીઓ કાંટાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આજ રોજ કોંગ્રેસના વોર્ડ 2ના જીતેન્દ્ર સોલંકી ઉર્ફે પપ્પુભાઈ, પ્રવક્તા મનસુખભાઈ રાણપુરા તથા એલ્ડ્રિન થોમસે જણાવ્યું હતું કે જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે હરણી એરપોર્ટ તિરંગો ફરકાવી શકાય તો અહીં શા માટે નહીં। અહીં અનેકવાર મુખ્યમંત્રી આવી ચૂક્યા હોવા છતાં અહીં શહીદ વન તરીકે તેઓનું ધ્યાન નથી જતું। સાથે જ શહેરના નવા મેયરે પોતે અગાઉ કાશ્મીરમાં તિરંગા યાત્રા માટે ગયા હતા, પરંતુ તેઓ પણ અહીં સમા ખાતે રાષ્ટ્રધ્વજની બાબતે ઉદાસીન જોવા મળ્યા છે। ત્યારે વોર્ડ નંબર 2 કોંગ્રેસ દ્વારા અહીં એરપોર્ટ ઉપર છે તેવો તિરંગો લગાડવામાં આવે, સાથે જ શહીદ વન તૈયાર કરી ભારત માતાની પ્રતિમા 15 દિવસમાં મૂકવામાં આવે તેવી પ્લેકાર્ડ સાથે માંગણી કરી હતી। મારું કહેવાનું સાહેબ એટલું જ છે કે અહીં હજારો ગરીબ માણસોના આવાસો તોડી અને જે કાર્યક્રમ આ લોકોએ ચૂંટણી લક્ષ જે બનાવ્યો હતો ખરેખર એ અહીં દેખાઈ રહ્યું છે અને પબ્લિક પણ સાથ સહકાર આપે છે। ઘણાએ અમને એવું કીધું છે કે તમે આ એક ખરેખર અભિયાન ઉઠાવો, આ લોકો બધાને ઉલ્લુજ બનાવે છે અને હવે એવું પણ લાગે છે કે આમાં કંઈક એવું દેખાય છે કે આ બધું પડ્યું મૂક્યું છે। જ્યારે આજ શહીદ દિન નિમિત્તે મારે એટલું કહેવા માગું છું કે આ લોકો હવે એવું દેખાય છે કે આમાં કંઈક કૌભાંડની પણ અમે લક્ષ દેખાતું હોય એવું લાગે છે, બાકી બીજું કંઈ કહેવા માગતા નથી। જે સ્થિતિમાં રાષ્ટ્રધ્વજ એમણે લહેરાવ્યો છે એ પ્રમાણે ન લહેરાય તો એરપોર્ટ ઉપર જે સ્થિતિમાં ઊંચાઈ છે નથી એનું કોઈ નુકસાન થતું, એ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવે અને શહીદનું માન જાળવે અને એવી અમારી ઈચ્છા છે। 2017 14 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રીએ આ જગ્યામાં ધ્વજારોહણ કરેલું અને શહીદ વન નામના પ્રોજેક્ટની અહીંથી શરૂઆત કરેલી। આજે કમસેકમ 3 વર્ષ પૂરા થઈ ગયા, એ દરમિયાન 2 વર્ષ આપણા રાષ્ટ્રધ્વજનું બહુ જ અપમાન થવા માંડ્યું અને 2થી ઘણી વખત ફાટી ગયો એટલે એને ઉતારી લેવામાં આવ્યો। એ પછી આ જે શહીદ વન છે એમાં એવું એ લોકોની એ વાત છે કે ભાઈ દરેક શહીદોના નામે અમે એક વૃક્ષારોપણ કરીશું। આપણે માની લીધું કે રાષ્ટ્રધ્વજ ફાટી ગયો તો આપણે એમને ઉતારી લીધો, પણ શહીદ વન તો બનાવી શકે ને, શહીદ વન કેમ અટકાવી દીધું? બીજી અમારી એવી માંગ છે કે રાષ્ટ્રધ્વજ જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હરણી પર જે પ્રમાણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે એ અહીંયા ફરકાવી દો, કેમ નથી ફરકાવતા? 2017માં ઇલેક્શન હતું એટલા માટે જ આ કામ કરેલું એ નક્કી થઈ જાય છે, કેમ કે એ પછી મુખ્યમંત્રીશ્રી ઘણી વખત અહીં આવી ગયા પણ આ રાષ્ટ્રધ્વજ એમને ત્યારે કોઈ દેખાયો નહીં કે ના શહીદ વન દેખાયું। એ પછી અમને નવા મેયર આપણા જે નિયુક્ત થયા છે એ કાશ્મીરમાં ત્રિરંગા યાત્રામાં ગયેલા, પણ અહીંયા જે ત્રિરંગાનું અપમાન થાય છે એની પર એમનું ધ્યાન ના ગયું। એટલે અમારી ખાસ એવી માંગ છે, અમે આંદોલન નહીં, અમારી માંગ છે કે આ જગાએ ફરીથી જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાષ્ટ્રધ્વજ કરવામાં આવ્યો છે એવો સેમ ટુ સેમ અહીં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે, શહીદ વનની શરૂઆત કરવામાં આવે અને ભારત માતાની એક સરસ મૂર્તિનો અહીં અનાવરણ કરવામાં આવે એવી બરોડા શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 2ની ટીમની માંગ છે અને જે 15 દિવસમાં થઈ જવું જોઈએ।